વડોદરા શહેરના હાથીકાના વિસ્તારમાં રહેતો ઓટો રિક્ષા ચાલક છોટાઉદેપુર ખાતેની ટીવી ડિલિવરી આપવા ગયો હતો, જે આપીને પરત વડોદરા ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેના કોઈ સગળ મળતા ન હતા. ત્યારે આજે બોડોલી તાલુકાના રતનપુરા થાણા ગામ પાસે બિનવારસી હાલતમાં તેની ઓટો રિક્ષા મળી આવી હતી. વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા જુબેરખાન શેખ ઓટો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગઈકાલે વડોદરાથી ટીવીની ડિલિવરી આપવા છોટાઉદેપુર ગયા હતા અને રાત્રે તેઓ વડોદરા જવા પરત રવાના થયા હતા, પરંતુ તેઓ સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેઓએ સગા સંબંધીઓમાં જુબેરખાનની તપાસ હાથ ધરી હતી, પરંતુ તેના કોઈ સગડ મળ્યા ન હતા. ત્યારે આજે બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે આવેલ રતનપુર થાણા ગામ પાસે એક ઓટોરિક્ષા બિનવારસી હાલતમાં પડેલી હોવાની જાણ પરિવારજનોને થતાં પરિવારના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને જુબેરખાનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ જુબેરખાનનો કોઈ પત્તો મળ્યો ન હતો, તેમજ પાવીજેતપુર ખાતે લગાવેલ સીસીટીવી ફૂટેજમાં રિક્ષા પસાર થતી નજરે પડી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ બોડેલી પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. હું વડોદરા હાથીખાનામાં રહું છું. મારો સાળુભાઈ રિક્ષા ડ્રાઈવર છે, એ ડિલિવરી આપવા છોટાઉદેપુર ગયો હતો. અહીંથી સાંજે 5:30 વાગે ડિલિવરી આલીને ઘેર પરત ફરતો હતો. તે સાંજે ફોન કર્યો, ફોન પર વાત થઈ મારી સાળીની. એના પછી અમે એનો પત્તો ના લાગ્યો, આખી રાત એની રાહ જોઈ. પછી સવારે અમે બોડેલી આવ્યા તો ત્યાં સીસીટીવી ફૂટેજમાં મળી કે જેતપુરથી ફૂટેજમાં હતો. એના પછી ખબર નહીં કઈ ગયો, તો પછી અમને ખબર પડી સીએનજી પેટ્રોલ પર કે બોડેલી કેનલ પર રિક્ષા કોઈની પડી છે, બરોડાની રિક્ષા પડી છે. તો અમે આવીને જોયું તો એ રિક્ષા પડી છે, અને કોઈ હતો પતો નહીં. અમને એવું ડર છે કે એમના જોડે કશું થયું હશે, એટલે એવું ના થાય કે કેનલ વિનલમાં કંઈ પડી ગયું હોય. ઘરેથી કોઈ તકલીફ નહોતી. હવે શું છે કહું છું કે પોલીસ તપાસ કરીને કે અમને. શું નામ તમારું? શેખ શરીફ મિયા, હુસેન મિયા.